વિરામ બાદ આગળ વાત કરીએ તો આજે શીતળા સાતમે શીતળા માતાજીના મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, ત્યારે ગીર સોમનાથના વેરાવળ નજીક હિરણ નદી કાંઠે શીતળા માતાજીના પ્રાચીન મંદિરે ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો હતો. વેરાવળ નજીક હિરણ નદીના કિનારે આશરે 5000 વર્ષ પહેલાંનું શીતળા માતાનું મંદિર આવેલું છે. આ માતાજીએ ચૈત્ર માસમાં ખીચડી ધરવાની પ્રથા ચાલી આવે છે. મંદિર નજીકના નદીના ભાગને શીતળામાનો આરો કહેવામાં આવે છે. વર્ષો પહેલાં ચોમાસા દરમિયાન હિરણ નદીમાં ભારે પૂર આવતા સમુદ્રમાં ભરતી હોવાના કારણે મંદિરની જગ્યાએથી આજુબાજુના ગામમાં પૂરના પાણી ઘૂસવા લાગ્યા હતા. આ સમયે આસપાસના ગામોની રક્ષા શીતળા માતાજીએ કરી હતી. ત્યારબાદ ગામ લોકોની માતાજીમાં શ્રદ્ધા વધી ગઈ હતી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે આ મંદિર પરિસરમાં આવેલી ગુફામાં રોકાયા હતા. જીવજંતુ કરડવાથી ઉપડતી વેદનાથી બચવા પાંડવોએ પણ માતા શીતળાની ઉપાસના અહીં કરી હોવાની દંતકથા પ્રચલિત છે. અને શીતળા માતાજીના પૂજારી તરીકે અમે સેવા આપી રહ્યા છીએ. ત્યારે આપણે જે તમે જોઈ રહ્યા છો તે શીતળા માતાજીનું મંદિર પાંડવો સમયનું છે, એટલે 5000 વર્ષ જેટલું જૂનું છે. તેનું પ્રત્યક્ષ પ્રમાણમાં શીતળાની બાજુમાં સૂર્ય મંદિર પણ બિરાજમાન છે તથા મા શીતળાની બાજુમાં સાક્ષાત સ્વયંભૂ એવા હિરણ્યેશ્વર મહાદેવ બિરાજમાન છે. અહીંયા ફોફંડી પરિવારના મા કુળદેવી છે. અન્ય અન્ય ધર્મના પણ બધા ભક્તો શ્રદ્ધા રાખે છે. માતાજીની સામે તેમના ભાઈ રતવેલિયા બાપા બિરાજમાન છે, જેનું બધા ભક્તો ગળિયા બાપા તરીકે ઓળખે છે. અને કોઈ પણ ચામડીના રોગ હોય તો તેની માનતાથી તે દૂર થાય છે. અને પાછળ ધાસિયા બાપા બિરાજમાન છે, જેને પણ ઉધરસની કે તકલીફ હોય તો તેની માનતાથી દૂર થાય છે. મા શીતળા બધાના મનોકામનાઓને પૂર્ણ કરે છે એવા અહીંયા માતાજી હિરણ નદીના તટે બિરાજમાન છે. તો સૌ લોકોની શ્રદ્ધા છે અને મા શીતળા સાતમ ઉપર માતાનો ભવ્ય મેળો થાય છે. અને અવનવા બધા ધર્મના લોકો માતાજીની ઉપર શ્રદ્ધા રાખે છે અને માતાજી બધાની મનોકામના પૂરી કરે છે. ને ખૂબ જ જૂનું મંદિર છે માતાજીનું, અને માતાજીના આશીર્વાદથી બધા અન્ય અન્ય ધર્મના પણ લોકો આવી શ્રદ્ધાથી માતાજીને નમસ્કાર કરે, પૂજન કરે. અને દર જેઠ મહિનો પણ એક મહિનો માતાજીની ઉજવણીઓ થાય તથા શીતળા સાતમ ઉપર માતાજીનું વિશેષ મહત્ત્વ છે. અને આપ લોકો જોઈ રહ્યા છો આ માતાજીનું મુખારવિંદ છે કે જે ભીમના પુત્ર બર્બરીકનું મસ્તક છે. અને માતાજીનું ધડ રાજકોટ પાસે કાલાવડમાં બિરાજમાન છે. ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવાર, માગસર મહિનાના સોમવાર તથા જ્યેષ્ઠ માસ એટલે કે જેઠ માસ આખો અન્ય અન્ય ધર્મના બધા લોકો આવી માતાજીની પૂજા તથા સેવા કરે છે અને ધન્યતાને અનુભવે છે. શ્રાવણ માસ એ પવિત્રતા અને ઉર્જા વધારવાનો મહિનો છે. તહેવારો અને વ્રતોનો મહિનો છે. તહેવારોની ઉજવણી કરવાથી માનવ નિજાનંદમાં મસ્ત બને છે, જેથી વ્યક્તિની શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વધે છે. શીતળા માતાને બોરડીનું વૃક્ષ પસંદ છે અને તેનું વાહન ગદર્ભ છે. સાતમને દિવસે ઠંડુ જમવામાં પણ વૈજ્ઞાનિક રહસ્ય સમાયેલું છે. વર્ષ આખું ગરમ જમતા હોય ત્યારે ક્યારેક ઠંડુ જમવાની પણ શરીરને ટેવ પાડવી જોઈએ, જેથી માણસનું શરીર દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે. સામાજિક દ્રષ્ટિએ તહેવારોના મહિનામાં મહિલાઓને એકાદ દિવસ રસોડામાંથી મુક્તિ મળે તો હરવા ફરવા જઈ શકાય અને મેળાનો આનંદ માણી શકે. એક મંદિર છે જે અત્યારે બંધ છે અને પુરાતત્વ સીલ કરેલું છે મંદિર. તો એના પછી તમે વિચારી શકશો કે આ મંદિર જે શીતળા માતાનું મંદિર સ્વયં પ્રગટ થયેલું છે અને ઘણા વર્ષો અમારા બાપ દાદા એમ કે અમે તો સાંભળતા આવીએ કે ભાઈ આ મંદિર એટલું પુરાણું છે. અમારા બાપ દાદા પછી એની પહેલાં પણ બધા અમારા પૂર્વજો આવતા હતા અહીંયા. એટલે શીતળા માતાનું મંદિર બહુ સરસ છે અને અહીંયા માતા હરેક લોકોની આશા પૂરી કરે છે. અને અહીંયા જ એની મંદિરની બિલકુલ ડાબી સાઈડ સામેની સાઈડમાં સરસ એક નદી આવેલી છે જે હિરણ નદીથી ઓળખાય છે. જે આ હિરણ નદી ડાયરેક્ટ અહીંયાથી ત્રિવેણી ઘાટ ઉપર થઈ કપિલા હિરણ ને ત્રિવેણી અહીંનો સરસ્વતી તરતરનો સંગમ થાય છે અને એ નદી આખી દરિયામાં વહી જાય છે. એટલે તમે યાત્રાળુ જ્યાં જ્યાં જાય છે પણ આવું પવિત્ર 3-4 નદી ફેરી થતી હોય ને દરિયા મીરતી હોય ત્યાં સ્થળ એક શીતળા માતાનું મંદિર જ છે. અહીંયાથી નજીકમાં સોમનાથ મંદિર અને ત્રિવેણી ઘાટ આવેલો છે. આમાં હરેક લોકો પોતપોતાની મનમાં માનતા લઈને આવે, પણ મનમાં લઈને આવે તો આપણે ખ્યાલ ન હોય, પણ જ્યારે માનતા પૂરી કરવા આવે છે ત્યારે કહે છે કે અમે જ્યારે જ્યારે મનમાં વિચારીએ છીએ કે આ અમારું કાર્ય થાય તો એ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય છે.
અને ફરી પાછા એ લોકો માનતા ઉતારવા આવે છે માતા સીતરાની. અને જે સાતમ આથમ આવે છે એ જ પ્રમાણે સીતરા સાતમ ઉજવવામાં આવે છે. એટલે બધા લોકો અહીં રસોઈ બનાવે, આખા પરિવાર સાથે રસોઈ પણ અહીં બનાવે છે. અને સાતમ આથમનો અમારે જે રસોઈ છતના દિવસે બને અને બે દી અહીંયા સાતમના દિવસે આવી અહીં માતાજીની ઉજવણી કરે છે, ને એ બે અગાઉના દિવસે બનેલો જ અનાજ ખાય છે બધા. વ્રતરાજમાં જણાવ્યા પ્રમાણે શીતળા માતાની ચર્મરોગ જેવા કે ઓરી, અછબડા, શીળસ વગેરે મટરાણા દેવી તરીકે વર્ણવ્યા છે. ચામડીના રોગોમાં શીતળતા આપનાર દેવી એટલે શીતળા માતા. અહીંના શીતળા માતાને બાજરાનો શેકેલો લોટ અને ગોળની કુલેર તેમજ ચોખાનો લોટ અને ખાંડના મિશ્રણના લાડવારૂપી પ્રસાદ ધરવામાં આવે છે. આયુર્વેદના ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે વાત, પિત્ત અને કફનું શરીરમાં સંતુલન રહેવું જોઈએ. બાજરાનો લોટ અને ગોળનું મિશ્રણ કફને સૂકવે છે. આયર્નનું પ્રમાણ વધવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ચોખા અને ખાંડના મિશ્રણને કારણે પિત્તનો નાશ થાય છે. તેમજ નારિયેળ પાણી એન્ટીઓક્સિડન્ટ તરીકે તેમજ એન્ટીબાયોટિકનું પણ કામ કરે છે. ચોમાસા દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે બેક્ટેરિયા અને વાયરસનો ઉપદ્રવ વધે છે. શીતળા માતાનો પ્રસાદ લેવાથી નકારાત્મક વિષાણુ નાશ થાય છે. દીપક જોશી, ZSTV વેરાવળ.